વહલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે આપણે વાત કરીશું. આ ઉપરાંત ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકશો એના વિશે પણ આપણે વાત કરીશું. અને જે વિદ્યાર્થીઓને સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો એના વિશે પણ આપણે વાત કરીશું. આ ઉપરાંત જો દોસ્તો તમારે પ્રેક્ટિકલ એક વિડીયો જોઈતો હોય કે રિઝલ્ટ નામ ઉપરથી કેવી રીતે સર્ચ કરવું, એ ઉદાહરણ સાથે કોઈ એક બે વિદ્યાર્થીનું રિઝલ્ટ હું તમને ચેક કરીને બતાવું, તો એના માટે દોસ્તો આ વિડીયો ટોટલ 2000થી વધારે લાઇક થઈ જશે. એટલે એનો પણ એક વિડીયો હું તમને પ્રેક્ટિકલ એક બે વિદ્યાર્થીનું રિઝલ્ટ નામ સર્ચ કરીને પણ જોઈને બતાડીશ લાઈવ વિડીયોની અંદર. માટે દોસ્તો 2000થી વધારે આ વિડીયો ઉપર લાઇક તમારે કરાવવાની છે. માટે વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો રિઝલ્ટ કઈ તારીખે આવશે એના માટેની અપડેટ, અથવા તો દોસ્તો રિઝલ્ટને તમારે મોબાઈલમાં ચેક કરવું હોય તો એના માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે બધી અપડેટ મેળવી શકો છો. રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં ચેક પણ કરી શકો છો અને જો સીટ નંબર ન હોય તો સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ રિઝલ્ટને તમે જોઈ શકો છો. અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022 લીલા રંગનું બોક્સ જોવા મળશે. એવી રીતે ત્રીજું બોક્સ આપેલું છે ધોરણ 10 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે. જો દોસ્તો તમારે સીટ નંબર પરથી રિઝલ્ટ જોવું હોય તો પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જો તમારી પાસે સીટ નંબર ન હોય, કોઈ પણ વિદ્યાર્થીનું માત્ર નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. દોસ્તો નામ ઉપરથી રિઝલ્ટ કેવી રીતે જોવું એ ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીને એક બે વિદ્યાર્થીના નામ સર્ચ કરીને રિઝલ્ટ હું તમને પ્રેક્ટિકલ લાઈવ વિડીયોમાં બતાવું એના માટે આ વિડીયો ઉપર 2000થી વધારે લાઇક તમારે કરવાની છે. પછી આપણે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. અત્યારે દોસ્તો હું પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને જોવા મળશે ધોરણ 10 રિઝલ્ટ. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. કૌંસમાં એવું લખ્યું છે કે સૌથી ઝડપી જોઈ શકાય એ માટે અહીંયા 3 લિંક આપી છે, કારણ કે એકસાથે ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ રિઝલ્ટ જોતા હોય એટલે ઓપન ન થાય. અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ ગુજરાતમાં સૌથી ફાસ્ટ ચેક કરી શકો છો. હવે દોસ્તો રિઝલ્ટ કઈ તારીખે આવશે તો અહીંયા લખેલું છે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 1 કે 2 જૂનથી 8 જૂન સુધીમાં મુકાઈ જશે. દોસ્તો મે મહિનો તો પૂરો થઈ ગયો છે પણ જૂન મહિનાના 1 તારીખથી લઈને 7 તારીખ સુધીમાં રિઝલ્ટ તમારું જાહેર થઈ જશે. મને એવું લાગે છે કે 2, 3, 4 કે 5 તારીખે તમારું રિઝલ્ટ છે તમે ચેક કરી શકશો, મુકાઈ જશે. માટે દોસ્તો ડેઈલી www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરતા રહેજો. અહીંથી તમે નોટિફિકેશનને અપડેટને મેળવતા રહેજો અને રિઝલ્ટ જ્યારે પણ જાહેર થશે ત્યારે સૌથી પહેલાં અહીંથી તમે રિઝલ્ટને ચેક કરી શકશો. જો સીટ નંબર હોય તો પણ અને સીટ નંબર ન હોય તો માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ રિઝલ્ટને તમે જોઈ શકશો. પણ દોસ્તો જેમને હજી પણ નથી આવડતું કે સીટ નંબર વગર નામ ઉપરથી રિઝલ્ટ કેમ જોવું, તો એના માટે દોસ્તો 2000થી વધારે આ વિડીયો ઉપર લાઇક આવશે એટલે એનો ડિટેલમાં હું તમને વિડીયો બનાવી દઈશ અને એ વિડીયોમાં હું તમને બે વિદ્યાર્થીનું રિઝલ્ટ લાઈવ નામ સર્ચ કરીને તમને દેખાડીશ, ઓપન કરીને પણ દેખાડીશ. ઓકે દોસ્તો, તો માટે વિડીયોને ખાસ લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો ચાલો દોસ્તો નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.